નર્મદાના ડેડિયાપાડામાં આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાશે. અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા હાઈવે પર આ પ્રતિમા આવી છે. આજે ભાજપ અને બીટીપી બંને પક્ષો પ્રતિમાનું અનાવરણ કરશે. ભાજપમાંથી સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહેશે. ગઈકાલે અનાવરણના કાર્યક્રમને અટકાવાતા મામલો ગરમાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી અટકાવવાનો પ્રયાસ કરતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તમે જોઈ શકો છો તેમ કે જે બિરસા મુંડા જે ભગવાન છે જેમની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. આ અનાવરણ ભાજપ અને બીટીપી બે કરવા જઈ રહ્યું છે. કારણ કે જે હાલ જે 12:30 વાગે લગભગ 12:30 થી 1 ના ટાઈમમાં બીટીપી કરશે અને ત્યારબાદ ભાજપના સાંસદ મનસુખ વસાવા કરશે. એટલે કહી શકાય કે જે રાજકીય ગરમાવો છે ગરમાવો પણ આવી રહ્યો છે કે જેને કારણે નર્મદા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 3 જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે બંદોબસ્ત માટે. ભરૂચ નર્મદા અને છોટાઉદેપુરના તમામે તમામ પોલીસ સ્ટેશન જે પોલીસ ખાતું છે પોલીસ ખાતું ખડકી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે બિરસા મુંડાની જે પ્રતિમા છે જેનું અનાવરણ કરવા માટે હાલ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા જે ધારાસભ્ય ડેડિયાપાડાના છે તે આવી રહ્યા છે. એમની સાથે ખાસ વાત કરીએ તો ગઈકાલે છોટુ વસાવાએ આપ સાથે ગઠબંધન તોડ્યાની જાહેરાત કરી હતી ત્યારે હાલ જે નાદોદ ધારાસભ્ય પીડી વસાવા છે કોંગ્રેસના જેઓ પણ આ સામેલ થશે. એટલે કહી શકાય કે જે બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન પાક્કું છે. એટલે હવે જે જોવાનું છે કે જે આ જે પ્રતિમા છે એ પ્રતિમા રાજકીય મુદ્દો બની ચૂક્યો છે અને જેને કારણે જ આજે પ્રતિમાનું અનાવરણ જે છે એ ભાજપ અને બીટીપી બે કરવા જઈ રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.